વડોદરા શહેરમાં ચાલી રહેલી સાત મરાઠી શાળા બંધ થઈ જવા પામી છે જેમાંથી એક શાળા જ બચી હતી જેને પણ શિક્ષણ સમિતિ દ્વારા બંધ કરવાની હિલચાલ થતા હવે મહારાષ્ટ્રીય સમાજ આંદોલન કરી સત્તાધીશો સામે મેદાને પડશે માતૃભાષા એ કોઈ પણ સમાજ માટે ગર્વની વાત હોય છે પરંતુ હવે માતૃભાષા લુપ્ત થવાના આરે આવતા વડોદરાનો મરાઠી સમાજ રોષે ભરાયો છે વડોદરામાં મોટા પ્રમાણમાં મરાઠી સમુદાયના લોકો વસે છે ગાયકવાડી શાસનથી વડોદરામાં મરાઠીઓએ વસવાટ કર્યો છે ત્રીજી પેઢીથી વડોદરામાં વસતા પરિવારો માટે મરાઠી ભાષામાં શિક્ષણની વ્યવસ્થા હતી શહેરમાં આઠ જેટલી શાળાઓ મરાઠી માધ્યમમાં ચાલતી હતી પાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધીમે ધીમે મરાઠી માધ્યમની શાળાઓ બંધ કરી દીધી અને માત્ર એક જ શાળા કાર્યરત છે

ઘણી બધી પ્રાથમિક શાળાઓ હતી મરાઠી પ્રાથમિક શાળાઓ હતી જે પ્રમાણે અત્યારે હાલની જો વાત કરીએ તો પરમ પૂજ્ય માધવરાવ ગોળવણકર પ્રાથમિક શાળા નંબર તેર ત્રણ કે જે સ્કૂલ અત્યારે બંધ કરવાની પરિસ્થિતિમાં છે આજે પ્રાથમિક શાળાઓ જે મરાઠી શાળાઓ હતી એ શાળાઓ ફક્ત ને ફક્ત સરકારશ્રીએ સાતમા ધોરણ સુધી એમને પ્રાધાન્ય આપ્યું હતું પરંતુ જ્યારે સાતમા પછી જ્યારે કોઈપણ બાળકને આગળ ભણવું હોય તો એમને ગુજરાતી માધ્યમમાં કાં તો ઇંગ્લિશ માધ્યમમાં જવાનું હતું અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જ્યારે સમસ્ત વડોદરા શહેરની અંદર જ્યારે લાગે કે તમને અત્યારે વડોદરા શહેરમાં લગભગ ચારથી પાંચ લાખ મહારાષ્ટ્રીય લોકો છે અને ઘણા બધા બાળકો જે મહારાષ્ટ્રીય છે જો તો એ સમયે તમારે ખરેખર સ્કૂલની વ્યવસ્થા પહેલેથી લઈને બારમા સુધી કરવી જોઈએ એના કારણે આજે જે વિઠ્ઠલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જન આંદોલન કરવામાં આવ્યું છે અને અમને જે ખબર પડી છે કે આ જે સ્કૂલ છે પરમ પૂજ્ય ગોળવનકરની એ સ્કૂલ અત્યારે કદાચ બંધ કરવાની પરિસ્થિતિમાં છે એટલે અમારે સરકારશ્રીને આહવાન છે કે આ જે અમારી માંગ છે એ અત્યારે સાતમા ધોરણ સુધી છે અને એને બારમા ધોરણ સુધી કરીને કે જેથી કરીને સપોઝ કંઈ અગર કોઈ પણ મા બાપ કે બાળકો કદાચ એ સ્કૂલમાં જો ભરતી કરે તો સાતમા પછી ફરી એમને કોઈ તકલીફ ન થાય તો એ સ્કૂલને બારમા સુધી કરીને એમનું ફ્યુચર સારું રહે એ માટેનું આજનું એક જન આંદોલન માટે એક છે અને ટૂંક સમયની અંદર સમસ્ત વડોદરા શહેરના સૌ નગરજનો સાથે સૌ મહારાષ્ટ્રીય સમાજો સાથે મિત્રો મંડળો સાથે એક મોટું આંદોલન થશે એની અમે આજે ચિમકારી આપી રહ્યા છીએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો